ખોરડામાં અમારી વચ્ચે સુરતમાં રાત્રિ કર્ફ્યુને લઈને પોલીસે એક એવી કામગીરી કરી જેને જોઈને તમને પણ નવાઈ લાગશે. રાત્રિના કર્ફ્યુનો ભંગ બદલ પોલીસે શ્વાનને પોલીસ મથકે લાવી આખી રાત બાંધી રાખ્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શ્વાનને આપેલી આ તાલીમની સજાનો વિડીયો સામે આવતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મામલે તપાસ શરૂ કરી છે. મહામારીમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે એ માટે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, પરંતુ પોલીસ કર્મચારીઓની આવી કામગીરી ભારે અચંબો પડાઈ રહ્યો છે. પોલીસ દ્વારા લોકો કોરોના ગાઈડલાઈનના આવા નિયમોનું પાલન ન કરશે તેની સામે પગલાં લેવાશે. સુરતમાં એક આવી જ ઘટના બની જે જાણી તમે એકવાર વિચારવા મજબૂર થઈ જશો. બનાવની વિગત એવી છે કે સુરતના ખડદરા વિસ્તારમાં રહેતો એક બાળક પોતાના ઘરે રહેલા શ્વાનને રાત્રે 8 વાગ્યા બાદ શૌચક્રિયા કરાવવા માટે ઘરેથી નજીક માત્ર 50 મીટર દૂર લઈ નીકળ્યો હતો. આ સમયે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ આવી ગઈ. પોલીસના જાહેરનામા ભંગ બદલ બાળકને અટકાયત કરાઈ, શ્વાનની પણ અટકાયત કરાઈ અને પોલીસ સ્ટેશન લઈ જવાયા. પોલીસ આ મામલે કાર્યવાહી કરી શ્વાનને પણ પોલીસ મથક લઈ ગઈ. ગિરાત અબોલ શ્વાનને પોલીસ મથકની બહાર ગંદકીવાળા ચપ્પલોની બાજુમાં સાંકળથી બાંધી દેવાયો હતો. ब्यूरो रिपोर्ट, जर्नल आई विटनेस, सूरत.